પ્રવંતુ મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગત જન્મ મૃત્યુ દરાવ્યા ચાલો હોમ કરો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે 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 આત્મન કુલદેવીએ 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 ખોડલ દેવીએ 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 મહાકાલીએ મહાકાલીએ મહાલક્ષ્મીએ મહાલક્ષ્મીએ મહાસરસ્વતયે મહાસરસ્વતયે અંબિકાય
શ્રી ગુણપતે સરસ્વતી નમ ઓમ શ્રી હનુમંતે નમ ઓમ શ્રી સતગુરુ પરમાત્મા નમ વક્રતુંડ મહાકાય મન હોય
radha radha shri radha parama madha radha 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 shri radha ye hamaro radha अजमल घर अवतार की जय खोड़िया मात की जय
દાસ બાપા દયારામ બાપા ગયેલ આત્મા શ્રી ભૂટણાવાળા હનુમાનજી મહારાજ હો માનવ પાર્વતી ઉપસ્થિત દરેક વિપ્રવૃંદ, દરેક સંતવૃંદ, દરેક માનસરોના હંસો, વૃદ્ધ વડીલો, માતાઓ, બહેનો, વાલા બાળકો, આપકી હૃદયમાં બિરાજી કૃષ્ણ પરમાત્મા કૃષ્ણમાં કોટી કોટી પ્રણામ. એમજ સિયો પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન અંદર આપ સભી કા સુસ્વાગત હૈ. કાલે કથાંતર આપણે જોયું કે ટસલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. 7 દિવસ સુધી ભગવાને આ પહાડને ઉપાડ્યો છે. ઇન્દ્ર આવી ભગવાનની સ્તુતિ કરે, ક્ષમા માગી છે. ભગવાન સર્વપરી આપ હે બાપ, હમ તો આપકે દાસ હૈ, હમ તો આપકે સેવક હૈ બાપ. આપ સર્જન કરતા હૈ, રસિતા હૈ, પ્રલય કરતા હૈ, સબ કુછ હૈ બાપ. દાસભાવ સ્વીકાર્યો છે. અને આ બાજુ શ્રીદેવજી મહારાજ બતાવે કે ગોવર્ધન પર્વત એટલે એક જે ઉપાડ્યો એ, અને બીજો આ દેહરૂપી ગોવર્ધન. મેરી ભાઈ બહેન બતાવો આ દેહરૂપી ગોવર્ધનને સાથે 7 દિવસ કોણ ઉપાડે છે? ખાતો રાખે, પીતો રાખે, હસતો રાખે, બોલતો રાખે, જોતો રાખે, ખાતો રાખે, કેવલ ગીરધારી. આ 7 દિવસ મને તમને મળ્યા છે, એમાં ઉગારવા વાળો એ છે, ચલાવવા વાળો એ છે, બોલવા વાળો એ છે, જોનારો એ છે. મેં આગળ પણ કીધું છું કે આપણે જયારે સૂતા હોઈએ, આપણે નિંદ્રા ન આવે, આપણે ઉપાધિ લઈને સૂતા હોઈએ, ત્યારે સુખદેવજી મહારાજ કહે એ ઉપાધિનો જે પહાડ છે એ ભગવાન લઈ લે છે. આપણે સરસ મજાની ઊંઘ આવે છે, પણ ઊંઘ આવે એનું કારણ કે ઓલો અંદર જાગે છે. બોલો, એ આપણે યારે ગીરધારી હોઈ ગયો હોય તો રામ બોલો ભાઈ રામ થઈ જાય કે ન થઈ જાય? જ્યાં ચાલતો હતો, આ બોલતો હતો, જે ખાતો હતો, જે પીતો હતો, હે સવારે 4 જણાને દાળિયા કરવા પડે ઉપાડવા માટે. આપણે કાણે જઈએ તો કહે કે દાદા હોતા તો હવારે ખબર ન પડી, જાગ્યા તારે ખબર પડી. બાપ શું કામ? એમાં બોલવા વાળો ગીરધારી વયો ગયો. અને સદગુરુ મહારાજ મને તમને કહે છે આ દેહરૂપી ગોવર્ધન છે એ મને તમને મળ્યો છે. પણ અશ્વદામાએ ગોવાળિયાએ જોયું કે 7 દિવસ અમારો કનૈયો ઉપાડે છે, આ કોણ હે બાપ? એ મને તમને પણ ખ્યાલ આવવો જોઈએ કે બાપ રોજ મને કારખાને લઈ જાય, ધંધે લઈ જાય, હાલતો રાખે, ખાતો રાખે, પીતો રાખે, એ છે કોણ? એનો ખ્યાલ કરવો જોઈએ ને. આમાં બોલે બીજો નથી બાપ, તો ક્યારે આપણે એને સામું જોયું નહીં બાપ? હવારે આપણને જગાડે છે એ, તો મારે તમારે જાગતા પછી શું કરવું જોઈએ? નાય ધોઈને પૂજા પાઠ કરી માત પિતાને ગામના દેવ દર્શને મંદિરે દર્શન કરવા માટે જવું જોઈએ બાપ. સવારમાં દર્શન કરવા માટે હું લેવા જવાનું. મારો સદગુરુ મને તમને કહે છે બાપ કે આ દેહરૂપી ગોવર્ધનને જગાડવા વાળો છે, એટલે આપણે મંદિરે જઈને ભગવાનનું પહાડ માનવાનો, આભાર માનવાનો કે પ્રભુ તે જગાડ્યો છે, એટલે તારો આભાર માનવા માટે હું તને આવ્યો છું મળવા. ભગવાન મને તમને સામે મેસેજ આપે છે કે બાપ રોજ તમે માગવા આવો છો, રોજ માગવા આવો છો, ક્યારેક મળવા તો આવે બાપ, તારો બેડો પાર કરી દઉં. કોઈ ભગવાનને મળવા નથી જતું, સબ માગવા જાય છે બાપ.
અમને એમ કે અમારે જ ઉપાધિ છે, પણ બધાને ઉપાધિ છે. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ આપણે સવારમાં ભગવાનનો પહાડ માણવા માટે જવું જોઈએ કે પ્રભુ તે જગાડ્યો છું એટલે આવ્યો છું, સાંજે હું લેવા જવાનું મંદિરે, આપણે એના ભરોસે ધંધે ગયા કમાણા, એમ કેમ પાછો લાવવા વાળો કોણ છે, ગીરધારક બીજો કઈ. એટલે સાંજે આપણે ભગવાનનો આભાર માનવા જવું પડે કે ભગવાન તારા થકી ગયો તો તારા થકી પાછો આવ્યો. આ આપણું કર્મકાંડ કહેવાય. આપણે ક્યારે મંદિરે ન ગયા, ન આભાર માન્યો. બાપ કહેવાતમાં કીધું છે કે કાંટો કાઢાનો ગણ ન ભૂલાય. આપણે આવડો મોટો પ્રભુનો ઉપકાર ભૂલી ગયા બાપ. હે, વિચાર તો કરો. એટલે મારો સદગુરુ સુખદેવજી મહારાજ કે આ દેહરૂપી ગોવર્ધનને સાત દિવસ ભગવાન ખાતો પીતો રાખે, ઓલા પહાડની પૂજા થાય બાપ. બોલે ભાઈ પ્રભુ માટે થોડું ગાયલો ને, પ્રભુનું કાર્ય કર્યું એટલે ભગવાનને માન આપ્યું, તો મેરે ભાઈ બેન આ દેહરૂપી ગોવર્ધન છે ને, આ મસદ કમાણી થઈ જાય, પ્રભુ નામની કમાણી થઈ જાય, પુનદાન થઈ જાય, પરમાર્થ થઈ જાય, સમરણ થઈ જાય ને, તો આપણા દેહરૂપી ગોવર્ધનને પણ લોકો માન આપે, એની પૂજા કરે. હોને આ બજરંગદાસ બાપા તમારે શું હગા થાય બા, કાંઈ ખરા બાપ. હાલો એ તો રામાનંદીમાં થઈ ગયા, એ અમારામાં થઈ ગયા ને, એમાં અગ્રાવત અમે પણ અગ્રાવત છે, એ અગ્રાવત ને અમે અગ્રાવત. અમારે કઈક હગું થાય. મારી દાદીમાં અને બાપા બે હગા માસ્યા ભાનડા. તમારે કોઈ હગું થતું નથી ને બાપ, છતાં બાપા રામ સીતારામ, બાપા રામ સીતારામ આખા દુનિયામાં લાગી ગયા. એનું કારણ શું કે બાપાએ પોતાના દેહરૂપી ગોવર્ધનમાં પોતાના રામને ઓળખી લીધો બા, નહીં પોતાના પરમાત્માને ઓળખી લીધો. એટલે આજ બાપુ બગદાણામ પૂંજાય છે, આજે સત્તાધાર જાઓ તો ગીગડો પૂંજાય છે, શ્યામજી બાપુ પૂંજાય છે. અરે આપણે કરતા તો સત્તાધાર નો પાડો હારો બાપ પૂંજાય છે ને બા. આ તમારા સીમાડાનો ઇતિહાસ વિચાર તો કરો. પાડે બી શું કમાણી કરી કે આજ પાડો પૂંજાય, શું કામ પૂંજાય? એના જીવનમાં શ્યામજી બાપુ જેવો સદગુરુ આવી ગયો બા. એના જીવનમાં શ્યામજી બાપુ જેવો સદગુરુ આવી ગયો તો ઈ પીર થઈને પૂંજાય, શું કામ? એને ભજન કર્યું પાડાએ, એક સદગુરુની શાન મળી અને બાપ આજે પૂંજાય છે. બે મહિનો દોઢ મહિનો થયો હશે, પેપરમાં વાંચ્યું હોય તમને ખબર હોય કે એક પાડો કેટલા કરોડમાં ગયો, 9 કરોડમાં, 9 કરોડ ને 50 લાખમાં પાડાની માંગણી કરી તો એ બોલે ન આપ્યો. બોલો આપણી ખારી સિંગ કોઈ આપે એમ છે? આપણને કોઈ આપણે આપણે વેસવા ગયો તો આપણે હાટે કોઈ આંબલે આપે એમ નથી બા. આજ પાડાની કિંમત તમે જોવો 9 લાખ ને 50 લાખે પોગી, માણાની કોઈ કિંમત નહીં બા. હે શું લેવા? દળી દળી ને ઢાંકણીમાં ઉકરાયું બા. હે વિચાર તો કરો એની કિંમત થાક. પાડો પૂંજાય તો આપણે શું ન કરી શકીએ, પણ એને એની અંદર રહીને ભજન કર્યું ને, એમ હું તમે જો ભજન કરીએ તો લોકો હાલ તમને પણ માને, મને પણ માને બા. એટલે સદગુરુ મને તમને બતાવે છે બા કે મનુષ્ય અવતાર મળ્યો છે બાપ કેવલ પરમાત્માનું ભજન કરવા માટે, સત્કર્મ કરવા માટે, નહીં કે બીજી માથાકૂટ કે કુથલી કરવા માટે. એટલે આની અંદર જે પડ્યો છે બાપ, એ ગીરધારીને તો ક્યારેક પૂછો
કે તું ક્યાં છે, શું કરે છે. હે, એ સૂતો નથી, જાગતો છે. એ જાગે છે એટલે આપણે ફરીએ છીએ. અહીંથી બધા સુરત જાઓ છો તો બધા સ્વપ્ન ભૂલી જાઓ છો ને નિરાતે. હું લેવા, આપણને ખબર છે કે ડ્રાઈવર જાગે છે. એ આપણી કોઈ હોઈ ગયો હોય તો ગુજરી જઈએ કે ન ગુજરી જઈએ, એના ભરો છે બાપ. તો વિચાર કરો મેરી ભાઈ બેન, આ દેહ રૂપિયા આ મને તમને મનુષ્ય અવતાર મળ્યો એનો હાંકવા વાળો તો કઈક બેઠો હશે ને બાપ. આ જાય થાય તો વરે થાય, નથી વોલ્ટ કર્યો, નથી ચા પીધી, નથી કાંઈ કર્યું બાપ. અને એ જો કે સડી જાય ને તો બધાના 12 વાગી જાય બાપ. માટે એને ઓળખો, એ ગીરધારિયામાં બેઠો છે બાપ. આ મનુષ્ય અવતાર જે મને તમને મળ્યો છે મેરી ભાઈ બેન, એ વારંવાર મળે એમ નથી. આજે દેવતાઓ એમ કે છે, હે ભગવાન, એક વાર મનુષ્ય અવતાર અમને તું આપ, અમે સત્કર્મ કરી લઈએ. એ આશા કરે છે. અને આપણને મનુષ્ય અવતાર મળ્યો તો બાપ એની કદર કરતા નથી. વિચાર તો કરો, આપણને કેટલું મહાન મળ્યું છે. આગળ પણ કીધું તું બાપ, અમેરિકા વાળા લંડન વાળા મરી જાત એમ કે અમને હિન્દુસ્તાનમાં ભારતમાં જન્મ આપજે, એમાં અમને સૌરાષ્ટ્રમાં જન્મ આપજે, એ ભૂમિ મને તમને મળી છે બાપ. હે સંતો વાણીમાં કીધું ને કે તને મળ્યો મનુષ્ય અવતાર, આ માન કરીને તને મળ્યો મનુષ્ય અવતાર, માન તનયા મળ્યો મનુષ્ય અવતાર, માન ભજા નહીં ભગવાન ભજન કરવા માટે, રામ નામ સંભા. મને તમને મનુષ્ય અવતાર મળ્યો કેવલ ભજન કરવા માટે, આપણે શું કર્યું બા? એટલે સદગુરુ સુખદેવજી મહારાજ કહે છે, આ દેહરૂપી ગોવર્ધન પર્વત મળ્યો છે, ભગવાન મારું તમારું લાલન પાલન કરે છે, પણ આપ એને ઓળખો, આપ એને પરખો, એ ક્યાં છે, કારણ કે એને પૂછો. આપણે એ ન કર્યું બા. બોલો, પહાડ પૂંજાય તો બાપ મને તમને પૂંજાતા કેટલી વાર લાગે, જો આમાં ભજન થઈ જાય, સત્સંગ પ્રમાણ થઈ જાય તો. ફરી વાર ગોવર્ધનની પૂજા કરવામાં આવી છે, આરતી ઉતારી, બધા સૂટા પડે છે. એ કથા મને તમને બતાવી, પણ આગળની કથા થોડીક આપણે છોડી હતી બાપ. એ કથા તરફ મને તમને લઈ જાય છે બાપ. આજ ભગવાન જોયું તે ગોપીઓને કાત્યાણીનું વ્રત છે બાપ. એટલે કાત્યાણીનું વ્રત છે એટલે બધી ગોપીઓ આજે યમુનાજીમાં સ્નાન કરવા પહેલા પૂજા કરે છે. પૂજા કરી યમુનાજીમાં સ્નાન કરે છે, અને જ્યાં સ્નાન કરે એટલે ભગવાન કૃષ્ણ તપવાગી ગયા. અને બધી ગોપીઓના વસ્ત્ર એમ કહેવાય કાંઠે પડ્યા હતા. ભગવાન લઈ પોટલો વાળી કદમની ડાળમાંથી ચડી બેઠો બા.
બાબો કૃષ્ણ કાંઈ આવા વસ્ત્ર હરણ કર્યા હશે, હા, પણ અહીંયા વાસનાને કોઈ સ્થાન નથી. એનું વાસનારૂપી વસ્ત્ર હર્યું હતું અને હાડા ચાર વર્ણ નો છે બાપામાં, બીજો કોઈ ભાવ ન હોય, બીજો કોઈ ભાવ ન હોય. વસ્ત્ર લઈને કદમની ડાળમાંથી ચડી બેઠો, ગોપીઓ નાતા નાતા કિનારે ધ્યાન ગયો, કેલે આપણા કપડા ક્યાં ગયા પતા નહીં. આમ જોયું તો ડાળમાં ચડી બેઠેલો, ગોપીઓનો મગજ ગયો, આ કાના કપડા આપો મારા. કન્યો કે ન આપું તો, બોલો ન આપું તો. અરે નંદબાબાને કહી દઈશું, અશોદામાને કહી દઈશું, વળી પાછો તને બાંધશે, વળી તને મારશે. ઓહો, જ્યારે જ્યારે તમે મને અશોદા મૈયાની ધમકી આપો છો, હા, નંદબાબાને ધમકી આપો, હા, જાઓ કહી દો, જાઓ નંદબાબાને કહી દો, એના બાબાને કહી દો, એના બાબાને કહી દો, જાઓ જાઓ કહી દો. બોલતા બોલાઈ ગયું, ઓલી કે મૂંગી રે, કપડા એની પાસે બહાર કેમ નીકળવું, જાઓ કહી દો, જાઓ કહી દો. આજ બરાબર લાગમાં ભગવાન કાણવર કપડાની ચોરી ન કરે, શું કામ? જળમાં નાવાની મર્યાદા હોય છે, આપણે પાગલ બની નાહી છીએ, પાગલ બની. ગોપીઓ બધા વસ્ત્ર કિનારે મૂક્યા હતા, અમુક મર્યાદા આવે આપ જાણો છો, એટલે ભગવાને વસ્ત્ર હર્યા છે. મને તમને ભાન કરાવે કે બાપ ઘેરે કે યમુનાજીમાં કેમ ના આવું, યમુના એ મહારાણી છે, એ પટરાણી છે. દરેક જીવ છે, દરેક નાવ તારે એમ માનો કે આ સરજુ હે, ગંગા હે, તાપી હે, યમુના હે, આપને ભાન નથી, એનું ભાન ભાગવત કરાવે છે. કૃષ્ણ બોલો કે જાઓ કહી દો, નંદબાબાને કહી દો, માખણ નો પીંડો લઈ લો, જાઓ જાઓ કહી દો. ગોપીઓ કે અમારી ભૂલ થઈ ગઈ, કનૈયા અમારા વસ્ત્ર આપ કે નહીં, પેલા બાબાને કહી આવો, જાઓ બાબાને કહી આવો. રોજ રોજ હુકી મારશો, રોજ રોજ તમે માર ખવડાવો છો ને, હે, રોજ રોજ ગાળો દેવડાવો છો ને, જાઓ. ગોપીઓ કેવો જાવું કે, બોલતા બોલાઈ ગયો, નવા દે નહીં. ગોપીઓ રડવા લાગી છે, ભગવાનને પ્રાર્થના કરી છે, આહુડા આવ્યા ગોપીઓને, આનું આવડા વિનાની પ્રાર્થના ભગવાનને કારે પગ નથી થતી. તમને ભલે ગીતાના શ્લોક સ્તુતિક પ્રાર્થના ના આવડે, કોઈ વાંધો નહીં, પ્રભુની સામે બહેન બે આવડા પાડી લો, મારો દ્વારકા વાળો તમારી પ્રાર્થના જરૂર મંજૂર કરશે. આવડા વિનાની પ્રાર્થના નહીં બાપ, આ વાણનો વિષય નથી બાપ. આવડા પાડો ને ત્યારે તમારા અંદરનો મેલ ધોવાય છે, બહાર આવે છે, આવડાની પ્રાર્થના છે. હે પરમાત્મા, અમારી ભૂલ થઈ ગઈ, મેં તારી દાસ્યપણું સ્વીકાર્યું છે, માતા વાડ જવું છે. આ બેઠા ઉતરો એક ઘડીમાં, ગાન ચડ્યા
મહાયોગે નિધિશ્વરી નંદ ગોપ સુત દેવંતી મે કરુણમમ ઇચી મંત્રમ જપદામ ઉદાસ કુમારિકા તાર ભાવથી સ્તુતિ કરી છે ગોપીઓ રડી છે તારે ભગવાને કીધું છે એક એક બાર આવો એક એક બાર આવે ભગવાને વસ્ત્ર આપ્યું છે ગોપીઓ વસ્ત્ર પહેરી વળી પાછી ભગવાનની પૂજા કરી છે કાત્યાયનનું વ્રત કર્યું ભગવાન પ્રસન્ન થયા માગો ગોપીઓ તમને શું આપો જે જોતો તે માગેલો ગોપીએ શું માગ્યું ખબર કે હે ગિરધારી અમારે તારી પાસે એટલી માંગણી છે કે તારા રાસમાં અમને એન્ટ્રી આપ આ તો આમંત્રણ હતું નિમંત્રણની પત્રિકા લઈને ભગવાન નીકળ્યા છે જે જે લાયક હતા એને ભગવાને પત્રિકા આપી છે બા જાઓ અમને રાસમાં એન્ટ્રી આપતા ભગવાન કૃષ્ણ બોલ્યા કે શરદ પૂનમની જ્યારે રાત આવશે ત્યારે હું તમને રાસમાં એન્ટ્રી આપીશ આપ પધારજો કઈ વાંધો નહીં ફરી વાર ભગવાનની પૂજા કરી કાત્યાયનનું વ્રત કરી અને કુમારિકાઓ પોતાના ઘેરે જાય છે અને ત્યારથી આપણે કુમારિકાઓ વ્રત કરે છે આપણે યા વ્રત કરી મોળા પહેલાં મોળા વ્રત આવે પછી યા વ્રત જ્યા વ્રત બધી દીકરીઓ કરે છે ભૂલેવા કરે છે આજ ગોપીઓને એમ થયું કે અમને વ્રજવાળો કૃષ્ણ મળે એ ભાવનાથી આપણી દીકરીઓ વ્રત કરે છે ભૂલેવા વ્રજવાળો કૃષ્ણ નહીં અમને વર મળે એટલા માટે વ્રત કરવાથી સારું મળી જતું છે પતા નહીં વ્રત કરવાથી સારું મળે મળાકત તમે કર્યા છે પૂછું તમને બાપુ તો સારું કહેવાય વ્રત કરવાથી સારું મળતું હોય તો ગાંડાનું કોઈ નહીં ને એને ભાગમાં નહીં કંઈક લખ્યું હોય બા આ આ ગલત પ્રેમી છે બા વ્રત કરવાથી સારું મળે એવી આશા રાખશો નહીં મળાવતને માનું છું વ્રતને માનું છું પણ થોડુંક કંટ્રોલ કરો ગોદદાને એમને પૂંજા આપો આપો એમને રાજી કરો એમને આશીર્વાદ લો કાંઈ વ્રત કરવાથી સારું મળે એ આશા નહીં હે હું તમારી ભાષામાં વાત કરું હાલો વ્રત કરવાથી સારું મળતું હશે મુબારક પણ એક વાત તમને કહું કે આપણા ઘરે એક ટુસ્કો આવે છે મેં આગળ કીધું તો ને કે આપણા ઘરે બાળક નાનું થાય તારે છઠ્ઠા દિવસે આપણે છઠ્ઠી કરવી છીએ શું લેવા કે વિધાતા લેખ લેખવા આવતી છે છેકંડે ત્રણ ત્રણ જન્મે ક્યાં વિધાતા જાય કાગળિયા લઈને બા આવતી છે માનો તમે એમ કહો રાવણે પકડી રાવણ તો ઘેરે દઈને પકડી આવે એમાં તો ને બા સદા તમારી ભાષામાં બોલું કે વિધાતા લેખ લખવા આવે એમાં તમારી સહી મારી સહી નહીં એટલા માટે કે છઠ્ઠી પહેલાં ગુજરી જાય કોને લખ્યું બતાવો બા છઠ્ઠી પહેલાં ગુજરી જાય છે ને છઠ્ઠી પહેલાં બાટલા ચડાવવા પડે તો એ બાટલા કઈ વિધાતા લખ્યા કારણ છઠ્ઠી પહેલાં બાટલા ચડાવવાના છે કાચની પેટીમાં રાખવું પડે કોને લખ્યું આ હે આનો અર્થ એ છે આપણો જન્મ થાય ને ત્યારે આ ખોપડીમાં લખીને જ આવી છે બા તો લખવા આવે એ આશા રાખશો નહીં જ્યારે આપણો જન્મ થાય ત્યારે આમાં આપણે લખાવીને આવી છીએ કયા ગામમાં જન્મ લેવાનો છે ને કયા ગામમાં જવાનું છે ને કોની કઠણાએ બેહવાની છે દાદાએ તાળી પાડી એ તો આપણો જન્મ થાય ક્યાં ખબર પડી છે કાંઈ વ્રત કરવાથી તમને સારું મળે આશા રાખશો નહીં એ આપણો જયારે જન્મ છો ને પહેર્યું ત્યારે આમાં લખાઈ ગયું છે બા કે આપણને કોણ મળવાનું છે બા નહીં સદાય બહેનો છે તો હું તમને કહું કે તમારી ભાવનાને કદર કરું કે મળાવત રહ્યો તો તમને સારું મળે હાલો મળતું હશે પણ બહેનો હવે મળાકત બન યાવ્રત બન જ્યાવ્રત બન બધું બન કાં આપણને જેવું જેવું જોતો એવું મળે આ લોકો નથી મળતું એને કહી દો મળાકત શરૂ કરે યાવત શરૂ કરે જાવત શરૂ કરે એમ કહી દો હે આપણે વડલો પૂનતા એ પીપળો પૂંજે બા જેનો વ્યવહાર ન થાય મળાકત શરૂ કરી દેવા યાવત શરૂ કરી દેવા બા નહીં મેરી ભાઈ બે ભાગવત કથા બધી ગલત ફ્રેમીઓ દૂર કરે છે વ્રત કરો ભૂલેવા
કે અમને પરમાત્મા મળે, અમને અવિનાશી મળે. આજ કુમરિકાએ વ્રત કર્યું છે, શું કામ? અમને વ્રજ વિહારે લાલ મળે. બાકી તો આ તો સંસાર કા શિલા હે, હે લેખાલેખી કા શિલા હે બા, એ તો ભગવે છૂટક્યો. પણ આંખ વિચાર જા તાર જે પરમાત્મા મળે એની આશાએ વ્રત હોવા જોઈએ. હે વ્રત એ માટે, અને વ્રત કયું હાસું તમને કહું, એકલા બહેનોને વ્રત કરવાના હોય નહીં, એવું શાસ્ત્ર ન કે ભાઈઓને પણ વ્રત કરવાના હોય. પણ કયા વ્રત? જેને આપણે બીજ કહીએ છીએ, જેને આપણે પૂનમ કહીએ છીએ, જેને આપણે શિવરાત કહીએ છીએ, જેને આપણે એકાદશી કહીએ છીએ, જતી સતી જે બે વ્રત કરી શકે એ વ્રતને માન આપો. શું કામ? એને પણ પરમાત્માની જરૂર છે અને તમારે પણ પરમાત્માની જરૂર છે. બે જણા વ્રત કરો, એકાદશી બીજ પૂનમ ને શિવરાત્રિ રામનવમી અષ્ટમી, એ આપણા હિન્દુ ધર્મના મહાન તહેવારો છે કે જે કેવળ પરમાત્માને મળવા માટે થાય. દરેક મારે પણ પરમાત્માને મેળવવાની ઈચ્છા હોય, તમારે પણ હોય, પણ જો આવા વ્રતો પકડીએ તો. ભલે મારે સુખદેવજી મહારાજ કે દીકરીઓ કાત્યાણીનું વ્રત કર્યું છે, વ્રજવિહાર એક બાગ તમને રાસમાં એન્ટ્રી આપી પોતે પોતાને ઘેરે જાય છે. આગળ બ્રાહ્મણ પત્નીઓ પણ કંઈક બ્રાહ્મણ યજ્ઞ કરે છે, ભગવાન કહે છે કે જાઓ ભૂખ લાગે લઈ આવો, બ્રાહ્મણોએ ન આપ્યું, પણ છુપી રીતે બ્રાહ્મણ પત્નીએ ભગવાનને પ્રસાદ આપ્યો. ભગવાન કે માગો તમને શું આપો, કે રાસમાં એન્ટ્રી, ભગવાન એને પણ આશીર્વાદ આપ્યો છે. ના બાદ જોવે યમનાજીના ધરાની ટૂંકમાં કથા. યમનાજીના ધરામાં કાળી નાગ રહે છે, પાણી અશુદ્ધ કર્યું છે, શુદ્ધ જળ ને પીવા લાયક નજરું પીવે તો માણસ મરી જાય, માથે પંખી ઉડે એને વરાળ અડે તો પંખી તરફડીને મરી જાય. તારે ભગવાને વિચાર કર્યો કે કાળી નાગને મારે નાથવો જોઈએ. ભગવાને વિચાર કર્યો કાળી નાગને નાથવો છે, પણ કઈ રીતે? દાવ ભૈયા જો ઘેરે રહે તો મેળાવે, કારણ કે શેષનો અવતાર છે, એ નાથવા નહીં દે, થોડુંક તાણ છે. દાવ ભૈયા ઘેરે રહે તો મેળ, દાવ ભૈયા તો ઘેરે રહે નહીં. એટલે આજ બરોબર દાવ ભૈયાનો બર્થડે આવ્યો, એટલે ભગવાન કૃષ્ણે કીધું, ભાઈ પાય લાગો, કેમ આ તારો બર્થડે છે, બધા તને આશીર્વાદ દે, હે તને ગળ્યું માઠું કરાવે, કેમ બર્થડે કા? કાંઈ વાંધો નહીં, તો કરવાનું શું? કે ભાઈ આજ તમારા બર્થડે હે, આપ ઘેરે રહ્યો કા, બધા તમને મળવા આવે, મહેમાનો આવે, તો તમારે આજ કાંઈ ન જવાય, તમારે ઘેરે જ રહેવું પડે, અને તમે ઘેરે રહો એકલો ગાય ચરાવવા માટે જાઓ. દાવ ભૈયા કે હું તારી હારે આવવાનો આવવાનો આવવાનો. ભગવાન કાયમ નહીં માને, અને દાવ ભૈયા તીખોડ મગજના હતા, એવા ચીડાયા, એવું બોલ્યા કે મૈયા યશોદા આપકો પતા હૈ કે ના, કાલ બડે ભાઈ ને બડા પરાક્રમ કિયા હૈ. ક્યા પરાક્રમ કિયા? કાલ ભાઈ ને એક ગધા કો મારા. દા ભૈયા કે ગધેડું નતું તો ધનુકાસુર હતો, હવે હતો ધનુકાસુર, એક ગધેડું માર્યું છે ને આખા ગોકુળ માં ફરીને કહેશો ધનુકાસુર ધનુકાસુર. આજ બડા પરાક્રમ કિયા આપણે, ગધા કો મારા ગધા કો મારા ગધા કો મારા, વાર વાર બોલે. દાવજી નો મગજ ગયો કે જા તારી આરે ગાય ચરા કે નહીં આવું, કે ઘેરે રે ઈ જ કામ છે, વળમાં ઘેરે જવા. અને ભગવાન કૃષ્ણ ખંભે કામળો નાખ્યો, હાથમાં ફોટી લીધી, ઉઘાડા પગે હો આવે વનમાં. કાલે જોયું છું ને આપણે, બાબા રામદેવ ગાયું ચરાવવા માટે ગયા, આજ પ્રભુ જાય છે તેરી ભેરવાન નાથવા માટે ગયા હતા ને, અને રામકથામાં પણ પ્રભુ ગયા છે. કોને નાથવા માટે? શર્યું ધરામાં ઓલો મગર બનીને અમારો મેઘનાદ આવ્યો હતો, એનો સીધો કરવા માટે દડો નાખ્યો હતો આજ અહીંયા. અને એ જ વખતે ભગવાન સદગુરુ બતાવે કામળો લઈ અને વૃંદાવનમાં આવે છે. યમુનાજી ને કિનારે રમત માંડી છે, માથે થી ફાળીઓ કાઢી દડો બનાવ્યો અને ગેડી દડાને રમત શરૂ કરે છે. નિયમ બનાવો કે યમુનાજીના ધરામાં દડો નાખી લેવા જવાનો, બોલા પણ નિયમ બનાવો, ભૈરવ ભૂમિમાં દડો નાખી લેવા જવાનો, હામે નિયમ બનાવો સર્યું ધરામાં દડો નાખી લેવા જવાનો. ગેડી દડાની રમત રમતા નિયમ બનાવ્યો, કાંઈ વાંધો નહીં. અને એ વખતે આજ મારા પ્રભુએ એ દડો લીધો, લાવ્યો મારા પ્રભુએ દડો લીધો,
અને એ જ લોકો યમુનાજીમાં દડો જાય, સંધ્યાનો સમય થાય. ગોવાળિયાએ કીધું દડો નથી જોતો, હાલના કાળે ના કરે ભગવાન કે પરમુખ હું, નિયમ હું પડું તો પ્રજા તોડે ના. સબ દોડે, યશોદાજી પડવા ગયા, નંદ બાબા પડવા ગયા, ગોપીઓનું ગોવાળિયા પડવા નથી. ભગવાને આમ જોયું કિનારે તો બાર તાપી, આટલું બધું ટાપિક ઓછું કે ભગવાન થયું કે લાવ અબ ખેલ શરૂ કરે. અને ટાપિક થાય પછી જ મજા આવે ને રમવા. જોવા વાળા તો જોવે ને, સાંભળવા વાળા તો જોવે ને, તો મજા આવે. અબ ખેલ શરૂ કરે ભગવાન. ધીરે ધીરે યમુનાજીના ઘરમાં જાય છે. નાગણી બાળે ગયો, હાથ જોડી કે ભાઈ બાળક તું છોડી દે આ, કા સ્વામી અમારો જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. ભગવાન કે પાછો તો ન વળું, નહીં પાછો નહીં વળું. અરે પાછો વળી જા, અમને બાળ હત્યા લાગે કે નહીં, હું પાછો તો નહીં વળું બાપ. અને તારે એ વખતે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવે છે. પેલા ભાઈ બતાવ્યો, હવે લો. એ જ વખતે ગળામાં હાથ નાખીને કીધું, લાખ સવાનો મારો હાર આપું રે તુજે લે દોરિયો. લાખ સભાનો હાર આપું, ડોકિયો આપું, મારા ઘરેણા આપું, મારા ધણેથી સાનું આપું, તું લઈને વયો જા. ભગવાન ના પાડે કે ગાંડી, હું તો હમણાં લઈને વયો જાય હાર ને ડોક્યું બધું, પણ તને ખબર છે કે કા કાલ તારા ધણીને ખબર પડશે તો ઘરેણા ક્યાંય ગયા, તો તારા સંસારમાં હોળી નહીં ખડકાય. ભગવાન યમુનાજીના ધરામાં જ્ઞાન આપે બહેનો, કે પોતાનો ભાઈ તમને વાલો હોય બહેનો, તમારો અહિયાનો હિરલો છે બાપ, હું ના નહીં પાડું, એને મુશ્કેલી પડે તો તમે મદદ કરો, પણ તમારા ધણીને વિશ્વાસમાં લઈ કે મારા ભાઈને જરૂર છે, અને સુપી રીતે આપણે આપીએ ને આપણા ધણીને ખબર પડે તો બોલો ઘરમાં ડખો થાય કે ન થાય. અત્યારે સારું છે બાપ, આથી 50 વર્ષ પહેલા આગળ જાઓ તો બેનો સાની માની દેતી, ધણીને ખબર પડતી તો સંસારમાં હોળી ખડકાતી બાપ. ભગવાન કૃષ્ણ 5,500 વર્ષ પહેલા બોલી ગયા, બાપ તમારા ભાઈને મદદ કરો તો ચૂપી રીતે નહીં, તમારા ધણીને વિશ્વાસ લઈ, અને આજ આપણે આવું કરીએ તો કાલ ખબર પડે તો કવડો મોટો ડખો થાય. નામ નહીં આપું બળી ગયેલી ઘટના. ભાઈ રોતો રોતો આવ્યો કે બેન મારે દવા પીવાનો વારો આવે છે, મરી જાય, પણ મારી પાસે કાંઈ નથી. તારા બનેવી સાહેબ તો નોકરી ગયા છે, પણ બેન માડું દેખાડે એમ નથી. બેને ઘરણા સાના મને આપી દીધા, અને ભાઈ વેસીને રફુશંકર થઈ ગયા. એમાં અહીંયા વિવાહ આવ્યા, વિવાહ આવ્યા, મારી હાજરી હતી. પૂછ્યું આજ ઘરેણા કેમ પહેર્યા નથી, બોલો ભાંડો ફૂટે કે ન ફૂટે. ઘરેણા કઈ ગયા, હાર દોરો બધું ગયું ક્યાં. એ વખતે તો કહેવું પડે કે મારા ભાઈને દીધું લઈને યોગ્યું છે. આજ 5 વર્ષ થયા છે, આટલું બધું સારું જીવા ત્યાં હોજી. 2 જણા બોલ્યા નહીં, તાર દેવું થતું મને કેવું થયું બાપ, વાત આટલી જ બીજી કઈ. તારા ભાઈને જરૂર છે દેવું પડે, હું ના નતો પાડે, ના ના પાડે. આજ તારો ભાઈ એ ગયો, ઘરેણું ગયો, અને તારો પતિ આજથી મરી ગયો બા, ત્રણ સંબંધ તૂટી ગયા. રહ્યા ખરા વેગારા બોલ્યા નહીં. જેને ભાગવત કથા સાંભળી હોત તો ડખો થાય.
એટલે ભગવાન કૃષ્ણ કહે છે, શુકરુ નાગણ હાર તારો, શુકરુ તારો ગોરીઓ શાને કાજે નાગણ તારે કરી ઘરમાં સોયો, હે જગ મન જાની જાને ભગવાન ખુદ બોલ્યા છે કે મારા કારણે શું લેવું ચોરી કરશો, તારા સુહાગ નો ખતરો ઓલેવા લેછો તો નહીં, મારું જે થવું થાય પણ તારો સંસાર તો નિભાવી લે. કેટલું જ્ઞાન આપ્યું ભગવાન, કે નહીં ચોરી તો ન કરવા દો. ન માને ભગવાન બોલા કે જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનો, અને તારે ભગવાન માન્યા નહીં, અને બાપ જગાડે છે જ્યાં પૂછડે અડે એ ફૂફાડો જ મારે. આમાં ઘણા ફૂફાડા મારતા ભાઈઓ, ફૂફાડા ન મારતા હો, કાલ હોય જ આપ જીતજો હે, અમારી બેના કા ખ્યાલ રાખજો. ફૂફાડો માર્યો ભાઈ, બાર કકડાટ શરૂ થઈ ગયો, હવે ક્યાં થાય. અને એ વખતે કાળે નાગે ભગવાને ભરામ લીધા, કૃષ્ણ ચાલે આ કોઈનો જાલો નો ચલાય, બાપ આજ પકડાડો ભલેવા, જોઈ તો લાવો આ કેટલું બળ કરે છે. ભગવાને જાળ ઝકડ્યા છે, ભગવાને પ્રાણમ દ્વારા શરીરને ફૂલાયું, કાળીનાગને દાહતુએ ભગવાને છોડ્યા, અને એ જ વખતે ભગવાન ઠેકડો માર્યો કાળીનાગ કે ફેર નાચો, જે ફેર ઉછી થાય મારે શરણ ફૂફાડા નાખી ચાર વકાવી નાખ. અને ભગવાને હાથમાં વાસણી લીધી અને મહાદેવને પ્રાર્થના કરી, હે મહાદેવ આ તારું ઘરેણ હું જેમને માફ કરી દઉં, પણ બગડ્યું છે એટલે રોગ શિક્ષા કરું છું. મહાદેવની સ્તુતિ થાય છે. I'm gonna make it.
મારે નાચે નાગરિક નમસ્તુભ્યં ભગવતે પુરાશે મહાત્મને હો પુરાશાય હૃતાય પરાય પરમાત્મને નમઃ કૃષ્ણાય રામાય વાસુદેવાય સુતાય નદમિલાય અરિલાય સાત્વાત અશ્વરે આવતા નાગરને સ્તુતિ કરી જા પ્રાર્થના કરી સ્તુતિ કરી હે ભગવાન છોડવાને જયારે વિલાપ જયારે કર્યો છે સ્તુતિ કરી છે એટલે ભગવાન રીજો છે બા રીજો બા એ જ વખતે નાગણી વિલાપ કરી કે પ્રભુ છોડો કેવી પ્રાર્થના કરી ધ્યાન દેજો આપણે ગાય છે બા આવ્યો તારે શું કીધું સ્વામી અમારો જાગ છે અને તને મારશે અમને બાળ હત્યા લાગશે હું કીધું સ્વામી અમારો જાગ છે અને તને મારશે બાળ હત્યા લાગશે અને હવે છેલ્લી કડીમાં સ્વામી છોડો અમારા કંઠને કોને સ્વામી કીધો પરમાત્માને આદિશા પેલા એમ કીધું સ્વામી અમારો જાગશે તને મારશે બાળ હત્યા લાગશે છેલ્લે એમ કીધું હે સ્વામી છોડો અમારા કંઠને આપ સ્વામી હે શું કામ સ્વામીનો પણ સ્વામી આપ સ્વામી હે બા સ્વામી છોડો અમારા કંઠને અમે અપરાધી ન ઓળખ્યા ન ઓળખ્યા ભગવંતને આ ભગવંત હે સ્વામી હે જ્યારે ભગવાને સ્વામી કીધા પોતે દાસ્યપણું સ્વીકાર્યું એટલે ભગવાને કાળીનાગને છોડ્યો બા એમ દાસ્યપણું સ્વીકારી લો હું વારંવાર કથામાં કહું છું મેરી ભાઈ બેન આપણો સ્વામી કયો સ્વામીનો સ્વામી એક દ્વારિકા વાળો છે બાપ બાકી તો ગપ હે બા મેં કાલે કીધું હતું ને આપણો સ્વામી હોય બાપ ઘેરે હું લેવા બે શમશાન હોય જે ન આવે ક્યાં રોટલા ઘડીને ખબર આવે બાબા આવે કોઈ ઓલી અડધે હુજી આવે છે થોડુંક દાજ જોયું એને કે મારા છે બા શું કામ એટલે બતાવ્યું આયા સ્વામીનો સ્વામી પરમાત્મા છે બા નેડો એની હારે હોય સંગ એનો કરો આમ સબ તો સ્વાર્થી હે બા હે અલે સ્વામી છોડો અમારા કંઠને એમ આપણે ન ઓળખી શક્યા દાસપણું જ્યારે સ્વીકાર્યું છે અને દાસપણું સ્વીકારી લો તો પ્રભુને ગમે છે બા તારે જ કીધું જા તારા પતિને લઈ રમણદ્વીપમાં વહી જા તારે કાળીનાગ બોલ્યો ભગવાન હું જાઉં તો મને કોઈ વાંધો નથી હું તો અહીં છુપાણો છું કા કે તમારું વાહન ગરુડજી એ ખાવા હાટું જ બહાર બેઠો છે મને ખાઈ જાય ભગવાન કે જા મેં તારી માથે શરણ પ્રહાર કર્યો ને કે હા એટલે મેં તને મારો વૈષ્ણવ બનાવ્યો અને મારા વૈષ્ણવને કારે કાળ ખાતો નથી બા કાળ ખાય વૈષ્ણવ બની જાવ વૈષ્ણવ કહેતા ભગવાનના ભક્તો હરિના ભક્તો બની જાવ તું કાળ કારે ન ખાઈ શકે યમનાજીનો ધરો એ સંસાર છે કાળીનાગ એ જીવાત્મા છે ગરુડ એ કર્મ છે માણસ ગમે ત્યાં જાય કર્મ એની વાહે આવવાનું આવવાનું ને આવવાનું વીરપુર છોડીને મુંબઈ જાઓ કે અમેરિકા જાઓ કર્મ આવે ની વાહે આવે પણ આ એક જગ્યા એવી છે ના પોગી જાઓ કર્મ અટકી જાહે કઈ જગ્યા યમુનાજીનો ધરાણ અંદર કોણ રહેતું હતું શોભરી ઋષિ શોભરી ઋષિ સંત છે આપ સંતના હૃદયમાં સ્થાન ગ્રહણ કરી લો કાંઈ સંતની સભામાં બેસી જાઓ બાપ સંતનું સાનિધ્ય હશે ને તો કર્મ ક્યારે નડશે નહીં હજાર ગાંવ દૂર રહે એક સત્સંગની ભૂમિકા એવી છે કે કર્મ દૂર ભાગી જાય કર્મના બંધનમાંથી છૂટું હોય તો સંતનું સાનિધ્ય યમનાજીના ધરામાં શુભરી ઋષિ રહેતા હતા શુગરી ગમે ના ગયો તમે જુઓ વાળરૂપી કર્મમાં આવ્યો કે ન આવ્યું હે પણ ઋષિમુખ પર્વતમાં હતી શુભરી ઋષિ ના પણ અમારે એક ઋષિ માતંગ ઋષિ સંતો સંતોની ભૂમિ હતી એટલા માટે વાળરૂપી કર્મ અટકી ગયો ના હનુમાનજી હતો બા સંતના સાનિધ્યમાં જો જઈએ બા તો કર્મ દૂર થઈ જાય રાવણ ઠેકાણું બહુ સારું હતું એટલે ભગવાને કહ્યું જા તારા મૂળ દ્વીપ રમણદ્વીપમાં જા મારા વૈષ્ણવને ગળરૂપી કાળ કારે ખાતો નથી ભગવાનની સ્તુતિ કરી કાળીનાગ પોતાની પત્નીઓ સાથે નાથી નીકળે છે યમનાજીનું પાણી સવસ થયું બાર ભગવાન નીકળ્યા અશોદાએ રુદ્ર લગાડ્યો બા રુદ્ર લગાડ્યો છે અને એ કથા મને તમને બતાવી કે યમનાજીનો ધરો શુદ્ધ કર્યો આ શુદ્ધ જળને શુદ્ધ કર્યું આ કથામાં બીજી એક કથા આપણે લેવાની કે બહેનો ભાઈઓ આજે ઘેરે ઘેરે ફિલ્ટરો આવ્યા તો લોકો એમ કે વિજ્ઞાન ક્યાં પહોંચ્યું
ગમે એવું પાણી હોય તો ફિલ્ટર કરી નાખે. અમારા કૃષ્ણ કનાઈએ 5500 વર્ષ પહેલા આખો યમુનાજીનો દરો ફિલ્ટર કરી નાખ્યો હતો કૃષ્ણ. અને મને તમને એ બતાવ્યું કે પાણીનો બગાડ ન કરો, પાણીમાં ખોટો કચરો ન નાખો. હે નહીં, પીવાલાક રહેવા જો. જો આપણે યમુનાજીની કથા સાંભળી હોય તો, યમુનાજીની ધરાની કથા સાંભળી આવી તો પાણીનો બગાડ ન કરો. તળાવમાં પણ સ્વચ્છતા જાળવો. પાણીનો આપણો ગોળો હોય તો ના તો સભ્યા રાખીએ છીએ, ગામનો કૂવો હોય ના પણ ગંદકી વાળો ન કરો બાપ. એ કથા. અને બેનો પાણી આરે શું નાતો કોને ખબર બાપ. એક છોકરો નવર આવે તો અડધો ટાંકો ખાલી કરે બાપ. એક જોડ કપડામાં ટાંકો ખાલી થઈ જાય. ઢોળા જ કરે, ઢોળા જ કરે, ઢોળા જ કરે. અને પછી કે બાપુ તો અમનાજીની કથા બહુ સારી કરે. બાપુ હું આપઘાત કરીને મરે બાપ આમાં નહીં. પાણીને વાણી સ્વસ્થ રાખો, કંટ્રોલ કરો બાપ. હે નહીં, યમુનાજીની કથા મને તમને બતાવી, સદગુરુ બતાવે. અને હવે ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અને 7 વર્ષ પૂરા થયા ભગવાનના. અને 7 વર્ષ પૂરા થયા અને ભગવાન કૃષ્ણની આગળની કથા રાસ લીલા સુખદેવજી મહારાજ બતાવ્યા. બતાવે કે રાજન સાવધાન. મને કે રાસની કથા આવે છે ને, આ રાસ હજી કોઈ સમજી શક્યું જ નથી. રાસ રાસ જ રહી ગયો છે. ઘણા લોકો એમ કે ભગવાન ગોપીઓને રાસ રમ્યા, બળતરાશ્ય નહીં થાય છે બાપ. આમાં કોઈ પાપ તો હતું નહીં, 7 વર્ષનો હતો બાપ, કોઈ પાપ ન હોય. આ હરિહરનો રાસ હતો, ભક્તોને ભગવાનનો રાસ હતો, એમાં બીજો કોઈ ભાવ નહોતો. અને કામનાને કોઈ સ્થાન નહોતું. અને કામના વાળો જો રાસ હોય તો મારો સુખદેવજી મહારાજ કથા ન કરે બાપ. એ કામનાથી રહીત છે બાપ, દિગંબર છે, બ્રહ્મનિષ્ઠ છે, પરમન છે. એટલે સુખદેવજી મહારાજ કહે રાજન સાવધાન, આ રાસને સમજો. રાસ કયો શરૂ થાય છે? 2 પ્રકારનો, 3 પ્રકારનો. એક રાસ આપણે કોને કહીએ? રાસ કિસાન હોય એ ગાડું હાકે તો બળદાની રાસ કોના હાથમાં હોય? ખેડૂતના હાથમાં હોય ને એ રાસ. એને હાકતા જ આવડે. એક ટાઢો હોય તો ઠોહાવો પડે, એક આખલો હોય તો ખેહવો પડે. અને ન હાકતા આવડે તો ઢોહરું ભાંગે કે ન ભાંગે, એને હાકતા આવડે છે. સીધો ઘેરે જાય, ખેતર જાય ઘેરે જાય, ખેતર જાય ઘેરે જાય. પણ ક્યારેક તમે જોજો ધરામાંથી કચડ 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 અવાજ આવે છે. આવે છે ને તો માલિકને ખબર પડે કે બાપ કે તરામાંથી કચડ કચડ અવાજ આવે છે. તો ઘેરે આવીને શું કરે? દેવલના એડિયાના પોતા મૂકી દે. કોરો પડી ગયો છે એટલે પોતા મૂકવા પડે. પોતા ન મૂકે તો ધરો ભાંગે, ભાંગે ને, ભાંગવાની શક્યતા છે. એ પણ ગાડું, આ સંસાર રૂપી ગાડું. આપણું ઘર હાંકવા વાળું કોણ છે? એક જ હોય ને. બધા વ્યવહાર કરે તો ઊંધું ન વળી જાય. વાપરો બધાય, પણ વ્યવહાર ઘરમાં એકથી બે જ કરતા હોય. જે સમજદાર હોય, જેનામાં વિવેક હોય, જેનામાં આવડત હોય, એ બધો ઘરનો વ્યવહાર કરે. બાકી વાપરો ભલે. વ્યવહાર કરવા વાળો, આ ઘરનું ગાડું, ઓલું સંસારનું ગાડું, આ સંસારનું ઘરનું ગાડું હાંકવા વાળો કોણ છે? આપણો વડીલ, દાદા, પપ્પા, કાકા છે ને. હે તાર તમે જોજો, એમાં પણ ક્યારેક અવાજ આવે છે. આવે ને અવાજ, ઓલામાં કચડ કચડ અવાજ આવે, આમાં કચક કચક અવાજ આવે. ક્યારેક હાહુઓમાં કચક કચક થાય, દેરાણી જેઠાણીમાં કચક કચક થાય, થાય ને. ક્યારેક ભાઈ ભાઈમાં કચક કચક થાય. તારે ઘરનો વાલી કેવો હોવો જોઈએ? હાંજે બધાને ભેગા કરે કે આ કચક કચક થઈશું, જો વધી જાહે તો બાપ આ જુદા પડી જાહે, આ વિખાઈ જાહે. તો હાંજે બધાને ભેગા કરી દિવેલના પોતા મૂકે, એટલે પ્રેમના, ભાવનાના, લાગણીના પોતા મૂકી અને એવી હમજનના પોતા આપી દે જેથી કરીને એનો ધરો કારે ભાંગે નહીં, એનું ઘર કારે ફૂટે નહીં બાપ. આવું ઘરનો વડીલ હોવો જોઈએ. જ્યારે ભાઈ ભાઈમાં કસક થાય ત્યારે પ્રેમના પોતા મૂકી દેજો. હા હોવના કસક થાય ત્યારે ભાવના પોતા મૂકી દેજો, કારે વાંધો ન આવે. આ એક ગાડું છે. હે
પણ એ ગાડાની રાસ ખેડૂતના હાથમાં છે. શું કામ? એને હાંકતા આવડે એટલે ખેતરથી ઘેરે પગે. આના દેહરૂપી ગાડું છે એને રાસ કોના હાથમાં છે? મનના હાથમાં છે. એ મનના હાથમાં રાસ છે બા. હવે વિચાર કરો, મન ક્યાં લઈ જાય? એ વિશ્વમાં લઈ જાય. મન મનન તમને ઘેરે લઈ જાય, મન મનન તમને સ્વરાશ્યમાં લઈ જાય. મન ત્યારે મનન તમને કથામાં ન લાવે, સત્સંગમાં ન લાવે. એટલે કીધું, બાપ આનો હાસો માલિક તો દ્વારકા વાળો છે, પરમાત્મા છે. તમારે જો રાશ આપી હોય ને, કે આ ભગવાનના હાથમાં આપો અને કે આ કોઈ સદગુરુના હાથમાં આપો, તો મારો ને તમારો આ ફેરો પૂરો થઈ જાય. બાપ કે આ સદગુરુને આપો રાશ હાથમાં, અને ક્યાં ભગવાનને. અર્જુન રથ કોને આપ્યો હતો? ભગવાન કૃષ્ણએ. એકલા અર્જુનનો રથ આપ્યો? આપણો રથ પણ પ્રભુએ આપ્યો છે. નથી આપ્યો? મેં હમણાં કીધો ને કે આમાં હાંકવા વાળો ઈ છે, બોલવા વાળો ઈ છે, અહીં લાવવા વાળો ઈ છે, વળી પાછો ઘેરે પગડવા વાળો ઈ છે. આમાં હાંકવા વાળો આ દેહરૂપી રથ છે બા, એમાં હાંકવા વાળો ઈ જ છે. પણ મને તમને ખ્યાલ ન રહ્યો. આપણને એમ થાય કે હું આકું છું ને, હે આગળ કીધું ને કે હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા. સકટ નો ભાર જેમ સ્વાન તાણે, ગાડા નીચે કૂતરું હાલ્યું જાય, તો ગાડા કૂતરા એમ થાય કે હું બધું ઉપાડું છું. ઉપાડવા વાળા તો ઢાંઢા છે, હે એમાં મારો તમારો દેહરૂપી રથ હાંકવા વાળો તો કૃષ્ણ છે. પણ આપણને એમ થાય કે હું આકું છું, એક હું નીકળી જાય તો પરમાત્મા દૂર નથી. આ હું કાઢવાની વાતો. મારા બાપુને કોઈ પૂછેલું, હું નાનો હતો, કે બાપુ ભગવાન ક્યારે મળે? મારા બાપુ ચોખ્ખું કીધું, તારામાંથી હું નીકળી જાય તેથી મારો હરિ દૂર નથી. બા એક હું કાઢી નાખો તો જીવનમાં હાલવાની મજા આવે, જીવવાની મજા આવે. યાદ કરજો, જોડા છે એ આપણને પગને કાંટા ન વાગવા દે, કાંકરા ન વાગવા દે. કેટલી સલામતી આપણે, હે સલામતી છે ને જોડામાં. જોડામાં આપણને કઈ ન વાગે ને, કાંટા વાગે ને કાંકરા વાગે, આપણને મજા આવે હાલવાની. પણ જોડામાં કાંકરો ગરી ગયો તે દી હક થાય? હે આવે મજા હાલવાની? જોડામાં કાંકરો ગરી જાય તો એ જોડો છે બાપ, કઈ ઉપયોગ નથી બાપ. એમ જોડા તો મળ્યા છે, પણ આ દેહરૂપી જોડામાં કાંકરા ગરી ગયા છે ને બાપ, એટલે હરખા હાલતા નથી. થોડોક ઉભો રે, જોડો કાઢી ને કાંકરો કાઢી નાખ. આ પસા પસા હાથ આઠ વર્ષ થઈ ગયા બાપ, કાંકરા કાઢી નાખજો. જોલો જીવન જીવવાની મજા આવે. એટલે આ દેહરૂપી રથ હાંકવા વાળો હોય છે. એટલે કીધું, પ્રભુ તમે સ મારા જીવન રથના. પ્રભુ તમે સો મારા જીવન રચના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી. જ્ઞાન ગીતાય બનાવજો પરમારથી, મારા જીવન રચના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રચના સ્વાર્થ
મહાત્મા વાળો એ છે, પણ મારું તારું મૂકી દો, ભક્તિનો પંથ પકડી લો, મંડું મારું કદી ન વિસરે, સુકામાં દુનિયા સ્વાર્થનું છે, મારો કૃષ્ણ ખાસો હતો છે, રાશ આપી દો એને, અને કહો પ્રભુ જ્યાં લઈ જાઓ તા લઈ જાઓ, જ્યાં લઈ જાઓ સંગાથે જીવન નિભાવો, આપ સંગાથે અરવા જગને કદી ન કરતો, અરવા જગને કદી ન કરતો, બનો આપનો સાર મારા ભગવાન યમુનાજીના કિનારે આવ્યા, યમુનાજીના કિનારે પ્રભુ પધાર્યા છે, અને પડખામાંથી વાંસળી કાઢી, અને જ્યાં પડખામાંથી વાંસળી કાઢી, અને મારા વાલાએ ઓઠ માથે મૂકી હો, મરલી વાગી મરલી વેરણ થઈ રે કાનુડા તારી, મરલી વેરણ થઈ ગા, ભમરાઓ ગુંજાર કરવા લાગ્યા, શુકલાઓને આનંદ મળવા લાગ્યો, પશુ પંખી એકબીજાના વ્યાર ભૂલી કેવળ કૃષ્ણમય બન્યા હતા, વેર ભાવ ભૂલાઈ ગયો, વેદ ભણત બ્રહ્મા ભોલે ભોલે બ્રહ્મચારી, બ્રહ્માજી વેદ ભણવાનું ભૂલી ગયા, સરસ્વતીના હાથમાં વીણા હતી, વીણા વગાડતી છે, એના તાર તૂટી ગયા, આવો સુરીલ અવાજ આવ્યો ક્યાંથી, મહાદેવનું ધ્યાન ભંગ થયું, શું કામ કે જીણો જીણો બ્રહ્મનાદ વાગે છે, બ્રહ્મનાદ, અરે ગોપીઓ નાતીથી અવાજ આવ્યો કાને, અવળા હવળા વસ્ત્ર પહેરી તોય ગોપી દોડી જાય, અરે એક ગોપીના ઘરે તો એના સસરા આવ્યા હતા, માનભોગ બનાવતીથી મોરલીનો અવાજ સાંભળ્યો, અને બાપ ખાંડના બદલે મીઠું નાખીને ભાગી દા, વાતમાં હાજર તો ભગવાન લાજ રાખજે, શેરો ગણો થઈ ગયો, બાપ દોડે, કોઈ છોકરાને દોડાવતી છે, સિક્કામાં અથાણા મૂકવાને બદલે છોકરાને મૂકીને દોડી ગયા, કોઈ પોતાના ધણીને ખવડાવતી હતી એમનામ દોડ્યો, હાથના કંકણ પગમાં પહેર્યા, પગના કંકણ હાથમાં પહેર્યા, તોય ગોપી દોડી જાય, સબ સલે વૃંદાવન કહેવાય, યમુનાજીને કિનારે બડે તાપી થપા લાગી ગયા, યમુનાજીનો યારો થંભી ગયો, યમુના મહારાણી શાંત થઈ, ભગવાન કૃષ્ણે જ વખતે મોરલીનો સુર કર્યો, બાઈ ને બા, ત્યાં બધા યાકળ વ્યાકળ થઈ ગયા, બા ભગવાને જોયું, ગોપીઓને જોઈને કે ગોપીઓ હોલ્યાવા આવ્યો, ગોપીઓ કે તે બોલાવવાને એમ આવ્યા, પેલા ટપાલ લખી કે આવો ને હવે પૂછે હું લેવા આવ્યા, કોઈ આપણને બોલાવે અને પછી આપણે જઈએ કે હું લેવા આવ્યા તો વહમ ન લાગે, ગોપીઓ કે તે બોલાવવા અને એમ આવ્યા અને હવે પૂછી શું કામ આવ્યા, ભગવાન કે મેં બોલાવ્યો, હા તો જાઓ મારે તમારું કોઈ કામ નથી, ઘરે જાઓ તમારા પતિની સેવા કરો, હાંચવું, એ ગોપી કે ઉભો રહે, કાળિયા ઉભો રહે, તો તને છટકવાની બહુ ટેવ છે, પણ ગોપીએ જકડ્યો છે, પકડ્યો છે, ન છૂટે બા, ઉભો રહે, તું હું બોલ્યો, ઘરે જાઓ તમારા પતિની સેવા કરો, ઓહો હો હો, અમે અમારે ઘરે જઈએ અમારા પતિની સેવા કરીએ, કે હા તો હા ભાઈ, મારો પતિ એક દી બાર ગામ ગયો તો કોની સેવા કરું, ભગવાન કૃષ્ણ કહીને ફોટા ની, ઓહો મારો પતિ બાર ગામ ગયો
એને ફોટાની સેવા કરવાની. કહા તો સાંભળ, હવારે બેઠી બેઠી મારા પતિના ફોટાની છબીની હું સેવા કરતી હતી. તો કે હા. અને એમાં મારો પતિ બાર ગામથી આવ્યો. તો કે હા. દ્વાર ખખડાયું. તો કે હા. બોલે હવે શું કરું? ઓલા ફોટારૂપી પતિને મૂકું કે ઓલો બાર છે ને અંદર લઉં? ભગવાન કે જીવતો જાગતો પતિ દ્વારે આવી ગયો તો ફોટાને મૂકી દો, મૂકી દો ફોટાને. ગોપી કે ન્યાય થઈ ગયો? કે હું ન્યાય છો? જવાબ મળી ગયો? હું જવાબ મળ્યો? સાંભળે કૃષ્ણ, આ સંસારના જે બધા પતિ છે ને એ ફોટાની ફ્રેમને સભી સમાન છે. અમારો જાગતો જીવતો પતિ હોય તો બાપ દ્વારકા વાળો કૃષ્ણ બ્રજ વિહારી છે. હમ સબકા પતિ યહી હૈ. આગળ કીધું તો કે બાપ, આમાં ક્યારેક ભાંગવાની શક્યતા છે બાપ, પણ એક વાર મારા ગીરધારી ને ઓઢી લો ને પહેરી લો બાપ, ક્યારે ભાંગે નહીં. તો ઓઢો રે પાને તર સુંદર શ્યામ, તો ઓઢો રે પાને તર પ્રીતમ વારનું રે, તો ઓઢો રે પાને તર પ્રીતમ વારનું રે, તો ઓઢો રે પાને તર પ્રીતમ વારનું રે, તો ઓઢો રે પાને તર પ્રીતમ વારનું રે. એના નામને ઓઢવાની વાત છે બાપ, અને એને નામને એક વાર ઓઢી લો તો બીજાને કરે ઓઢવી ન પડે બાપ, કારે ભાંગે જ નહીં. મીરાને હાઉન ડખો કઈ બીજો નહોતો, ઘર કંકાસ કઈ નહોતો, ડખો આ જ. જયારે મીરા પરણી ને આવી તારે કુળદેવી ને મંદિરે લઈ જાય. આપણો રિવાજ છે માતાજી પગે લાગવા જવું, મીંડોળ છોડવા, એટલે હવારે માં ના લઈ જાય છે હાહુમાં, કે મીરા બેટા ને પગે લાગ. હું લેવા કે આપણે કુળની દેવી છે, હું લેવા પગે લાગવાનું, કે આપણો અખંડ સુરલો માં ભગવતી રાખે. કે બા આ તો કે એક વખત, એ વખતે મીરાએ જોયું તો મંદિરમાં હું પડેલું તમને ખબર ના, પરમાટી પડેલી બોકડા વધેરી. મીરા કે તો અંધશ્રદ્ધા હોય, જ્યાં પાપ હોય ના ભગવતી ન હોય. એટલે મીરાએ કીધું કે બા, કે આને પગે લાગવાથી આપણો અખંડ સુડલો રે, કે હા ભવાની રાખે, કે હા. તો તેરી મીરા એટલે કીધું બા, તમારા લગ્ન થયા હતા? તો કે હા. તમે ને મારા સસરા જે પગે લાગવા આવ્યા તો? કે હા. તો તમારા હાથ કેમ ખાલી છે બતાવો, તમારા હાથ કેમ ખાલી છે? જવાબ હતો બાપ, આ ડખો બહુ બોલી આનાથી ડખો. તારે કીધું બા, હું તો મારા બાપ ને ઘેરે હતે નાઠીઓ ભરેલી ચૂકેલી છું બા, મેં તો ગીરધર ની ઓઠી છે એની પહેરી છે બા, કે મારો સુટલો ક્યારે ન ભાંગે બા. મીરા કે એવા વર ને શું વરું, કે આજ જીવન કાલ મરી જાય, હું તો વરો મારા ગીરધર લાલ લે, મારો સુડલો મરો જાય બા. મીરા એ ઓઠી થઈ એની પહેરી થી. અને આજ મને તમને એમ કે બાપ, આપણે આઠ આઠ સિત્તેર સિત્તેર વર્ષ થયા, આપણો ધણી નક્કી થતો એના નામને ઓઢી લેજો. આપણે કોણ છીએ? અહીંયા કોઈ તમે પુરુષ નથી, હું પુરુષ નથી, આપ કોણ હે? હે મીરાએ સોખું કીધું, પુરુષ એક પરમાત્મા છે, આ જગતમાં એક જ પુરુષ છે, કોણ? એ પરમાત્મા, એ પ્રીતમવર બાપ. આમ સબ તો વ્રસકી ના રહે, ધણીની જરૂર છે, મારે પણ જરૂર છે, બેનો તમારે પણ જરૂર છે, પણ કયો ધણીનો? પણ ધણી હરિદ્વાર ક્યાં વાળો? અમે બધા ધણીની ખોજમાં છીએ. એટલા માટે કીધું કે બાપ, જીવતો જાગતો પતિ દ્વારે આવી ગયો તો બાપ સોડ. તારે ગોપી બોલી, સંસારના પતિ તો ફોટાની ફેમ સમાન છે, હાસો પતિ તો દ્વારકા વાળો વ્રજ વિહાર કૃષ્ણ છે બાપ. તારે કૃષ્ણે કીધું આવો રાસમાં એન્ટ્રી આપું, આ બધું સોડો ને તારા રાસમાં બધું સોડો. ત્યારે આમાં સહેજ પકડાઈ ગયેલું હોય ને તો હરિ આઘો રે,
આપણે દાખા નાખા પકડાઈ ગયેલા છીએ. છોડી છોટલી બહાર હોય ને તો મારો સદગુરુ કહેની બહાર કાઢ લેવા. આપણે આખે આખા હલવાઈ ગયેલા છીએ. દાઢમાં છે પોતરું હલવાનું હોય મેરી ભાઈ બેન, બોલો હક થાય. અને એ નીકળી જાય કેટલી નિરાશ થઈ જાય બાપ. એક ફોતરું જો હલવાનું હોય ને હક ન થાય તો આપણે કેટલા હલવાઈ ગયા દાઢમાં બાપ, ખબર નહીં બાપ. એ જો નીકળી જાય તો એને માટે આગળ પણ કીધું કે આપણે આંખનું કામ છે શું, બીજાને કાંઈ આંખમાં કંઈક પડ્યું કાઢ નાખે કે ન કાઢ નાખે. આંખ ભાળે છે કે મારી આંખમાં કણું પડ્યું તેમ બધા કાઢી નાખો હે, પણ પોતાની જ આંખમાં પડ્યું શું કરવાના બાપ. એ આંખ બી પોતાની આંખમાં આંખમાં પડ્યું છે, આંખ ન કાઢી શકે, કાઢી શકે નહીં, આંખનું કામ જોવાનું છે. પણ એની પોતાની આંખમાં પડ્યું છે તો આંખ પોતાની આંખનું ન કાઢી શકે, એના માટે બીજી ભક્તિની જરૂર પડે. એ મેરી ભાઈ બેન, આ કણા કાઢવા માટે મારે તમારે કોઈ સદગુરુની જરૂર પડશે બાપ. એ કણું કાઢી નાખશે બાપ, એ કાણ કાઢી નાખશે હે. કોઈને વળગાળ વળી ગયો હોય તો બોલો દાખલા બિહાર ન બિહાર, કોઈને કઈ વળગતું જ નથી. આ તો એક આપણી ભ્રમણાઓ છે બાપ. તો ડાકલા વાગે ને બાપ, કારણ નીકળી જાય એ મને તમને તો હાઈટાઈટ વર્તી એવું કારણ વળી ગયું છે બાપ. પણ જો કોઈ સદગુરુ મળે, પાવર જો બોલાવે અને ડાક વાગે બ્રહ્મના નાદની ભાગે રે એનું ભૂતડું. ભૂતડાનું કીર્તન તો બહુ લાંબુ છે, સમજાવું દોઢ કલાક થાય, પણ રાસમાં જવું છે. ડાક વાગે બ્રહ્મનાદની હે, કુડ કપટ નો બાપ ઓલા પણ મરસાન ધોળો આપે એટલે કારણ ભાગી જાય. એમ કુડ કપટ બાળી નાખો તો આપોઆપ આપ શિવ હે બા. એટલા માટે સદગુરુ મને તમને સમજાવે છે બા, કે જેને જેને બધું છોડ્યું છે, ગોપીઓ તમામ છોડ્યા, બાળકો છોડ્યા, પતિ છોડ્યા, પરિવાર છોડ્યા, બધું છોડ્યું, તારે કૃષ્ણને મળ્યો ભાવ. અને આપણે તો કંઈક ને કંઈક ઠૂઠા પકડાયેલા છે બા. સબ છોડો. આગળ પણ કીધું બાપ, નાતા એક રામ છે દૂજા નાતા છોડતો. જ્યારે મીરાની માથે બહુ જ્યારે વિપદા પડી ત્યારે મીરાએ ચિત્રકૂટમાં તુલસી મહાત્માને પત્ર લખ્યો કે હવે રાણાના ત્રાસથી ત્રાસી ગયું છું બાપ, કયો તો તુલસી મહાત્મા આપઘાત કરીને મરી જાઓ અને કયો તો રાણાનો ત્યાગ કરો. તુલસી મહાત્માએ પત્રમાં બીજું કાંઈ નહોતું લખ્યું કે મીરા સાંભળો, જીસકો પ્રિય રામ વહી દેહી, આટલું લખ્યું હતું. જેને સીતાને રામ માથે પ્રેમ નથી ને એ ગમે ત્યાં નજીકના હોય છોડવા આમ કારે વાંધો નહીં. પછી મીરાએ મેવાડ છોડ્યું બા, બધું છોડ્યું અને કેટલી દિવાની બની ગઈ બા. વૃંદાવનમાં જાય અને અહીંયા બાપ નાશ થઈ ગયો રાણાના રાજમાં, તારે મીરાર મનાવવા જાય છે. મીરાન થયા સમાજ હક નહીં લેવા દે. દ્વારકાના મંદિરમાં દે કે હે ગિરધાર, તારી સિવાય મારું બીજું કોણ છે બાપ. આખી એના મુખમાં હમાઈ ગઈ મૂર્તિમાં બાપ, યહી મીરા આખી હમાઈ. એ તો ખબર ક્યારે પડી, એક સુંદડીનો શેડો બહાર રહી ગયો હતો ને તે ખરું પડી કે આમાં ગઈ બાપ. મે તો ઓઢુરે પાને તરપી કેટલી સરસ વાત આવે. આમ તો આગળ હાલવાનું મન ન થાય. મેં આગળ પણ કીધું હતું ને કે આઠ કોટ ની અંદર જયારે લુહારના દીકરી લોચનબાના ગુરુ બાર વર્ષે આવ્યા અને ખરુપડી મારો ગુરુ આવે છે બાપ. અને એ વખતે નાતા નાતા ભાગી ભાગી થઈ ને નાતા નાતા ભાગી બાપ. અને ભાગી તો એવી ભાગી ગુરુ મહારાજ કે નાતા નાતા એમને શું કામ આવી, કપડા તો પહેર, કામળી નો ઘા કર્યો. અને તારે લોચન ને કીધું કે ગુરુ કીધું કે કઈક ભાનમાં તો રે. ગુરુ મહારાજ ભાનમાં હતી નાતે નથી ભાગી શું કામ, મારે તમારા નામની ઓઢવી છે ને એટલે ભાગી બાપ. એ લોચન એ લોચન. અને એ છેલ્લે ક્યાં હમાણી, જુનાગઢ ને માર્ગે બોરદેવ નું મંદિર છે, તમારો પંથ ની વાત છે. એ બોરદેવી ખુદ લોચન બનીને આવી હતી બાપ. અને છેલ્લે ના થપાત મારી અને અમારી લોચન એમ કહે બોરદેવી ના મંદિરમાં માતાજીમાં હમાજ વાતો તો ઘણી નીકળે છે. ક્યારેક સમય મળે તો વળી પાછા કાલાવાલા કરશું. અમર માં કોને ઓઢી બા, તાકાત છે બીજા ઓઢી છે.
સદગુરુ મને તમને બતાવે. ત્યારે ગોપીઓ એમ કીધું કે બાપ તું જ અમારો પતિ છો, તારે કે હાલો હવે રાસમાં એન્ટ્રી આપું. રાસ શરૂ થાય છે, એને કાંઈ ન કરે, પકડી પકડી મૂક્યા હોવા એમાં. તમે આગળ બેસી જાઓ એટલે બધું હમણ આગળ થોડાક બેસી જાઓ ને, વાંધો નહીં. એનું કઈક ખોવાઈ ગયું છે. સુંદર શ્યામ મે તો ઓઢુરે પાને તર સુંદર શ્યામ. ભગવાન કૃષ્ણ કહેતા હાલો રાસમાં એન્ટ્રી આપો. અને પછી રાસ શરૂ થયો છે, થોડે માટે સાવધાન રહો. રાસ શરૂ થયો અને જ્યાં રાસ શરૂ થયો અને અહીંયા મોરલીનો અવાજ મહાદેવે સાંભળ્યો, એનું ધ્યાનભંગ થયું. ધ્યાનભંગ થયું તો પાર્વતી તૈયાર થતા હતા અને ભોળાને તે પૂછ્યું કે દેવી આ ક્યાંની તૈયારી છે, હે અને ક્યાં જાઓ છો? પાર્વતી રોકડું કીધું, એમે ના જ્યાં જાવીને તમારે હું કામ છે, જાઓ. કેમ આજ વળી કયો વાર થયો? હું તમને પ્રેમથી પૂછું છું, તમે ક્યાં જાઓ છો અને ત્યારે આવો છો? પાર્વતી કે મેં ગમે ના જઈને ગમે ત્યારે તમારે હું કામ છે, પણ આજ આવું હું લેવા બોલો છો? પાર્વતી કે અમે તમને રોજ પૂછીએ છીએ ને, તમે ક્યાં જાઓ છો? ભાઈઓ એમ કે ગમે ના કાર્ય છો, ગમે ત્યારે બોલો. મારા બેનો જીજુ એકાર હરખો જવાબ આપ્યો, જીજુ તો આવશે, જીજુ જીવાનું મજા નો આવે ધામે. હે ક્યાં જાવ ગમે ના? ભોલા દાદા કે આજ કેમ વળી કયો વાંચો? તર શણગાર શેના માટે છે? કે તમને નહીં કહું, હું લેવા કે જો કહું તો મારે હારે આવું. ભોળા દાદા કે હું નહીં આવું, બસ નહીં, તમારો ભરોસો નહીં, તમે હારે આવ્યા કે નરો, નહીં આવું કે નહીં. તારે ભોળાનાથી સોગન ખાધા કે તેરી કસમ. પાર્વતી ભોળા કે હામ ખાધા તો બાપી નહીં આવે. અને બેનો તરત ભોળા તો ભોળો પણ તો આપણામાં છે જ, હામ તો પાળશે ને, એટલા માટે નક્કી કર્યું કે નહીં આવે. એટલે કીધું વૃંદાવન ભગવાન કૃષ્ણ રાધા કિસંગ રાસ ખેલે છે અને મેં રાસ રમવાન જઈ છી. ભોળા દાદા કે અમારે આવવું છે. એટલે હમણાં હામ ખાધા ને કરી રમત, હાબ ઉપર હળી હામ ગયા ભળી. મારો કૃષ્ણ રાધાની સાથે રાસ રમે તો હું તારે હારે રમીશ. તમને ન આવડે, તમને ન આવડે કે કેમ ન આવડે કે આવડે કે મારે આવું છે કે નહીં? તો ગાલ ટેલિંગ લઈએ, હિમાલયમાં ટેલિંગ શરૂ કરી. બા બોલી સદગુરુ ભગવાન બધા હા હોય હાટું દોડે છે, ભગવાન હાટું કોઈ દોડતું નથી. અવાજ તો થોડો આવશે, કાંઈ વાંધો નહીં. ભગવાન શિવજી કહે છે મારે આવવું છે કે નહીં? કા જો તમારે આવવું તો એક શરત, કા ના ગોપાને એન્ટ્રી ન મળે, ગોપીને જ મળે. ભોળાનાથ કહે એમ છે કા તમને ગોપી બનાવી દે. વિચાર કરો, મારો મહાદેવ નારી બનવા માટે તૈયાર થયો, એ રાસ કેટલો મહાન હશે. અને આપણે આલા થાય છે, ખુદ મહાદેવ નારી બનવા માટે તૈયાર થયા અને તારે કીધું જો તમારે રાસમાં આવવું હોય ને તો પેલા એરો દાદા કાઢો, લગ્ન કરવા ગયો તારે કાઢ્યા થાય ને. નારાયણે કીધું કે એની દીકરી આપવી તો આપે, બાકી હું એરો નહીં કાઢું. અને આજ રાસમાં જવું છે તો કે નાગને કાઢી કે જાઓ, તમને વેકેશન રજા આપી દીધી બાપ. આ રાસ કેટલો મહાન હશે, પોતાના અમૂલ્ય ઘરેણા છોડ્યા એને કોના માટે? હરિ માટે, હરિ માટે બધું છોડો બા. હરિને ગમે એવો પોશાક પહેરો. અને તારે એ વખતે જગદંબા પાર્વતી ભોળાનાથને તૈયાર કરે છે, આપણે એક બે કડીમાં તૈયાર કરી નાખી રહ્યો. એક બાર શ્રી ભોલે ભંડારી, એક બાર શ્રી ભોલે ભંડારી,
उत्पन्न कर ब्रज के नारी ગોપીઓ પગને આટે ચડી એને થપા લાગી ગયા ગોપીઓના. ભગવાન કે આને એકલા નાસી લેવો તો બેહો બા. પાર્વતી બેઠા હો બા,
મનમાં દાંત બીજી મેં આનું ઘેરે નાક વાટ્યું હતું. નો આ મજા આબરા થદાગરા કર્યા. ભોલાનાથ કે જેટલા દાંત ભીસવા એટલા ભીસલા લાભ લઈ લેવાનો છે. પાર્વતી મનમાં વિચાર કરે એક વાર આમ ઉજવે તો કાબુમાં લાવ, અને ભલભલા કાબુમાં આવી ગયા. ચોપ તમારા દાદા ને કહે બત્ર ભલભલા કાબુમાં. જેનું ઘર હામે છે ભટકી દાવાના, જેનું ધામ પરમાત્મા હામે છે તરી દાવાના. રાધાજી ને પડખે પાર્વતી બેઠા તો શીટ તો ના જ પડે એની બાપ. હે રાધાજી પૂછે કે હે બેન આ તારો ઘર વાળો હવે ના કેમ કેવી બા મારો છે. મેં ઘણું કીધું પણ ન સમજો. ખરેખર કહા પાર્વતી ખરેખર તારા જીજુ જ છે. રાધાજી કે મારે જીજુ ને નાસ્તા સારું આવડે હો. બોલો બળતરા ન થાય એટલો ઠેકડે ચડ્યો હતો બા. અને આ ખરેખર હો બા. અને પાછું એમ કીધું અમારા જીજુ કપડા હારા પહેરે છે હો બા. બેન તમારે જેટલી મસ્કુરી કરવી એટલી કરો, મારો છે એવું કેમ ના પાડો બા. પણ લોકો એમ કે મારા મહાદેવ ને નાસ્તા નતો આવડતો. નહી મારા મહાદેવ ને નાસ્તા આવડે એવું કોઈનો ન આવડે. મારો ભોળ્યો તો તાંડવે ચડ્યો છો. આ તાંડવ ચડ્યો